તૈયાર છે આપણા આલુ પરોઠા, જોડે મેં લીલા ધાણાની ચટણી અને લાલ મરચા લસણની લાલ ચટણી મેં સર્વ કરી છે। હવે તમને નેક્સ્ટ કઈ રેસીપી જોવી છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો। વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો। આજે હું બનાવવાની છું આલુ પરોઠા, એના માટે આપણે પહેલાં સારણ બનાવી લઈએ। બાફેલા બટાકા લીધા છે, એમાં આદું મરચાં અને લસણની પેસ્ટ નાખું છું। સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું, ચપટી હળદર, લાલ મરચું પાવડર અને મસાલો। હિંગ, ચપટી હિંગ નાખવાની, ચાટ મસાલો, આમચૂર પાવડર, અને હાથમાં સે થોડી કસ્તુરી મેથી લઈને એને થોડી ક્રશ કરીને એ નાખવાની, અને લીલા ધાણા। હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ। આ ઘઉંનો લોટ મેં બાંધી મૂક્યો હતો, હવે આપણે આલુ પરોઠા બનાવવા લઈએ। લુઓ લઈને પહેલાં આપણે સેજ નાની રોટલી વણી લઈએ। હવે એની પર આપણે આ આલુ પરોઠાનો જે બટાકાનો માવો આપણે રેડી કર્યો હતો એ આપણે મૂકીએ। એના પર સેજ કોરો લોટ છાંટવાનો, એનાથી આલુ પરોઠા ફાટતા નથી। હવે આપણે આલુ પરોઠા વણી લઈએ। આ વધારે જાડા કે વધારે પાતળા નહીં રાખવાના, મીડિયમ સાઈઝના જ બનાવવાના। થોડો શેકાય એટલે આપણે ઉપરથી બટર લગાડીશું। હવે આપણે બીજો પરોઠો તૈયાર કરી લઈએ। હવે આપણે આના પર બટર લગાડીએ। તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ્સ બોક્સમાં કહેજો। હવે આપણો આ પરોઠો તૈયાર થઈ ગયો છે। તમને આગળ નવી રેસીપી કઈ જોઈએ એ મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો। તૈયાર છે આપણા આલુ પરોઠા, જોડે મેં લીલા ધાણાની ચટણી અને લાલ મરચા લસણની લાલ ચટણી મેં સર્વ કરી છે। હવે તમને નેક્સ્ટ કઈ રેસીપી જોવી છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો। વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો,
चेनल पर नवा हो तो सब्सक्राइब करो।